कोरोना वायरस से मृत्यु पामेला मृतकों वारसदारों ने सरकार तरफ से जे सहाय मरे ते अंगे लीमड़ी मामलदारे लीमड़ी प्रजा ने अनुरोध कर्यो हतो। कोरोना में लीमड़ी शहर तेमज तालुकाना लोको मृत्यु पामेला 52 लोगों वारसदारों ने सहाय लीमड़ी मामलदार कचेरी चूकवामां आवशे एटले के चूकवामां आवी हती। जेमा सरकारना स्टेट डिजास्टर रिलीफ फंडमांथी 50,000 आर्थिक सहाय मेळवनार लोको जे कोरोनामां महामारीमां मृत्यु पामेला छे तेवा लोकोने आ सहाय मळवा पात्र छे जे बाबते लीमड़ी मामलदार द्वारा जणाववामां आव्युं हतुं। तेमज लीमड़ी तालुका लेवले मामलदार कचेरी खाते पण रूबरू ऑफलाइन अरजी अरजदारो करी शके छे अने आ अंगे वधु माहिती मेळवा माटे संबंधित लीमड़ी मामलदार कचेरीनो संपर्क करवा पण लीमड़ी मामलदार गोहिल साहेब द्वारा जणाववामां आव्युं हतुं। સૌ જાણો છો એ રીતે કોવિડમાં ઘણા બધા એવા કોરોના વોરિયર્સ છે કે જેઓ કોવિડની જ્યારે એકદમ પીક પર હતી, કોવિડમાં પોઝિટિવ બધા આવતા હતા એ વખતે જેમણે ખૂબ સારી કામગીરી કરી છે અને છતાં પણ એ લોકોનું મૃત્યુ થઈ ગયું છે સેવા કરતા કરતા। તો એવા લોકો માટે સરકારશ્રીએ એક નવી યોજના જાહેર કરી છે જે અંતર્ગત તેઓને 50,000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થ્રુ મળી શકે એમ છે। અને પ્રક્રિયા સરકાર પણ એવું ઈચ્છે છે કે ખૂબ ઝડપથી પૂર્ણ થઈ જાય। તો એના માટે થઈને પહેલાં તો એવું હતું કે મામલતદાર કચેરી આવી અને એ લોકોએ ફોર્મ લઈ જવાના હતા અને ત્યારબાદ એમાં જે જરૂરી આધાર પુરાવાઓ છે કે એક ફોર્મ નંબર 4 છે અને 4 એ છે કે જે હોસ્પિટલથી મળશે એમને, બીજું છે કે એમનું પેઢી આંબો કે એમના જે મૃતક છે એમના કેટલા વારસદારો છે કે સહાય કોને જોઈએ છે એમના બદલ, અને ત્રીજું એ છે કે સંમતિપત્ર જેટલા પણ વારસદારો છે એમાંથી કોઈ એકને ટ્રાન્સફર થાય તો બાકીનું સંમતિપત્ર, આ રીતના ડોક્યુમેન્ટ્સ, આધાર કાર્ડ કે જરૂરી એમના આઈડેન્ટિટી કાર્ડ જોડી અને મામલતદાર ઓફિસે તમારે સબમિટ કરવાના રહેતા હતા। અને લગભગ ટ્રાય એવી રહે છે અમારી કે એ જ દિવસે ચૂકવાઈ જાય, નહીં તો બીજા દિવસે તો દરેકને પેમેન્ટ થઈ જ જાય છે, પણ મામલતદાર ઓફિસે પણ કોઈ આવવું ના પડે એના માટે થઈને સરકારે એવું કર્યું છે કે જે આઈઓરા એપ્લિકેશન છે એમાં જ આ લોકો એપ્લાય કરી શકે, એના પર ફોર્મ અવેલેબલ છે, જેવું આઈઓરા એપ્લિકેશન ખોલી અને કોઈ પણ યુઝર છે એ આ કોવિડની સહાય પર ક્લિક કરશે એટલે એમને ફોર્મ ડિસ્પ્લે થશે, એ ફોર્મ એ ડાઉનલોડ કરી લે, ફોર્મ ભરી લે અને એના પર જ એમનો પેઢી આંબો છે કે જે કંઈ પણ જરૂરી આધાર પુરાવા છે એના પર જ અપલોડ કરી દે, એ અપલોડ કરશે એટલે એપ્લિકેશન સીધી મામલતદારના લોગિન આઈડીમાં આવી જશે અને એના પછી અહીંથી અમે પ્રિન્ટ કાઢી અને જે પણ જો આધાર પુરાવા કરેક્ટ હશે તો એમને ચૂકવણું કરવામાં આવશે। પણ આમાં પ્રોબ્લેમ એ થાય છે કે આઈઓરામાં ઘણા બધા અરજદારોને ખબર નથી પડતી કે અમારે કયા પુરાવા અટેચ કરવાના છે, તો એની પણ માહિતી ફોર્મમાં નીચે આપેલી જ છે કે તમારે આ પુરાવાઓ સાથે જ અટેચ કરવું। તો આ પ્રક્રિયા જો એ લોકો તરફથી પણ વહેલી કરવામાં આવે ને અને બધા જ પુરાવાઓ એકસાથે આપવામાં આવે તો અમને પણ પેમેન્ટ કરવામાં ઈઝી રહે। અત્યારે અમારી પાસે એપ્લિકેશન પડી છે એમાંથી 4 એવી છે કે જેમાં પુરાવાઓ જ જોડેલા નથી એટલે અમે ઈચ્છીએ તો પણ એમનું પેમેન્ટ કરી નથી શકતા। એટલે દરેક અરજદારને એવી જ વિનંતી છે અમારી કે તમે લોકો જરૂરી આધાર પુરાવાઓ સાથે જોડી અને એ ફોર્મ એમાં ભરી દો। આધાર પુરાવામાં શું શું જોઈએ છે? આધાર પુરાવામાં એક તો આધાર કાર્ડ અથવા તો કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડ, આધાર કાર્ડ હોય તો વધારે સારું છે। એના સિવાય ફોર્મ નંબર 4 અને 4A, જો હોસ્પિટલમાં એમનું ડેથ થઈ ગયું હશે તો ફોર્મ 4 અને જો કોવિડ પોઝિટિવ આવ્યા પછી ઘરે ડેથ થયું હશે તો ફોર્મ 4A એ હોસ્પિટલથી જ મળશે એમને। આ સિવાય એ કે